પ્લાન્ટેશન પર્યાવરણ વિશે ગટ્ટુ અને ચિંકી ઘણું બધું જાણી ચૂક્યા છે, એટલે આજે ગટ્ટુ અને ચિંકીના કહેવાથી સોસાયટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં દરેક બાળક એક એક છોડ પોતાની સોસાયટીના બગીચામાં વાવી રહ્યા છે. મમ્મી પપ્પા, અમે આંબાનું ઝાડ વાવીશું. મમ્મી, અમે જામફળનું ઝાડ પણ લગાવીશું. હા હા ગટ્ટુ ચિંકી, કેરીનું પણ લગાવીશું અને જામફળનું પણ. ઠીક છે. ત્યારે જ ત્યાં બંટી આવે છે. ગટ્ટુ, હું ફૂલોનું ઝાડ વાવીશ. મને ફૂલ બહુ જ ગમે છે. ગુડ આઈડિયા બંટી, સોસાયટી સુંદર દેખાશે. મેં પણ વિચાર્યું છે ફૂલનું ઝાડ લગાવીશ. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકીએ આંબાનું ઝાડ વાવવા માટે નાનકડો ખાડો ખોદ્યો અને તેમાં પોતાનું આંબાનું ઝાડ વાવ્યું. ચિંકીએ માટી નાખી અને પછી ગટ્ટુએ તેના પર પાણી છાંટ્યું અને આવી રીતે આંબાનો છોડ વવાયો. જો મેં આંબાનું ઝાડ વાવી દીધું, બસ હવે આ જલ્દીથી મોટું થઈ જાય તો મીઠા મીઠા ફળ ખાવા મળશે. ગટ્ટુ દીકરા, ઝાડ પર ફળ આવતા ઘણો સમય લાગે છે. આટલું જલ્દી થોડા ફળ મળશે, અરે રાહ જોવી પડશે. ચલો ને, હવે મારું જામફળનું ઝાડ લગાવીએ. હું એને ક્યાં લગાવું? આવ ચિંકી, તારો છોડ અહીંયા લગાવ. ગટ્ટુ અને ચિંકીએ મળીને ચિંકીનું જામફળનું ઝાડ વાવવા માટે ખાડો ખોદ્યો અને એવી જ રીતે ખાડામાં છોડ વાવ્યો અને તેના પર માટી નાખી ચિંકીએ પાણી છાંટ્યું અને આવી જ રીતે બધા બાળકોએ મળીને સોસાયટીના બગીચામાં વૃક્ષારોપણ કર્યું. દરેક બાળકના મમ્મી પપ્પા ઘરે ચાલ્યા ગયા. છોકરાઓ અંદરો અંદર વાત કરવા લાગ્યા. તને ખબર છે, ઝાડ પર્યાવરણ માટે બહુ જ સારા હોય છે. ઝાડથી પર્યાવરણની સુરક્ષા થઈ શકે છે. એવું તો આપણે વધારે ઝાડ લગાવવા જોઈએ. ચિંકી, તને ખબર છે, ફૂલના ઝાડ જલ્દી મોટા થઈ જાય છે અને બહુ જલ્દી ફૂલ પણ મળે છે. અરે વાહ, આ તો સારી વાત છે. મારું જામફળનું ઝાડ પણ જલ્દી મોટું થઈ જશે, જેથી હું ખાટા મીઠા જામફળ ખાઈ શકું. હા, મારું આંબાનું ઝાડ પણ બહુ જલ્દી મોટું થશે. હું એને ખૂબ જ પાણી પીવડાવીશ, જેથી ઝાડ જલ્દી મોટું થઈ જાય. જો મેં ફૂલોનું ઝાડ વાવ્યું છે, હું મારા ફૂલ તમને બધાને આપીશ. મને પણ મીઠા મીઠા અને ખાટા મીઠા ફળ આપજો. હા બંટી, કેમ નહીં, પણ તું પણ મારા ઝાડને પાણી પાજે તો જ હું તને મારા ફળ આપીશ. બધા હસી પડ્યા. ચિંકી પોતાના વાવેલા છોડ પાસે જઈને વાત કરવા લાગી. મારો સરસ મજાનો છોડ, જલ્દીથી મોટો થઈ જા. મારે મોટું ઝાડ જોઈએ છે અને ખાટા મીઠા ફળ ખાવા છે. ગટ્ટુ ચિંકી ઘરે ચાલ્યા ગયા અને ડિનર કર્યા પછી સુવા ચાલ્યા ગયા. મને લાગે છે આપણે એકવાર જઈને જોવું જોઈએ, ક્યાંક ઝાડ મોટું તો નહીં થઈ ગયું હોય ને. અરે ગટ્ટુ, નહીં, પપ્પાએ કીધું તો ઝાડ આટલી જલ્દી ના ઉગે. ગટ્ટુ ચિંકી સુઈ ગયા. બીજા દિવસે ચિંકી વહેલા ઉઠી ગઈ અને પોતાનો છોડ જોવા માટે સોસાયટીના બગીચામાં ગઈ. ચિંકી જોઈને નવાઈ પામી ગઈ. ચિંકીનું ઝાડ મોટું થઈ ગયું હતું અને તાજા તાજા ફળ એની પર લટકી રહ્યા હતા. હા, આટલું મોટું ઝાડ, પણ પપ્પાએ તો કીધું હતું કે ઝાડ આટલી જલ્દી મોટા નથી થતા. ત્યારે જ ચિંકીએ એક અવાજ સાંભળ્યો. ચિંકી, હવે હું મોટો થઈ ગયો છું, તારે મારું હવે વધારે ધ્યાન રાખવું પડશે. હા, હું તમારું હંમેશા ધ્યાન રાખીશ. હું પાણી લઈને આવું છું. ચિંકી દોડીને ગઈ અને પાણીની ઝારી લઈને આવી. પણ આ શું, ચિંકીના જામફળના ઝાડ ઉપર બહુ બધા વાંદરા ચડી ગયા અને કૂદી કૂદીને ચિંકીના જામફળ ખાવા લાગ્યા. અરે નહીં, આ શું, વાંદરાઓ ક્યાંથી આવી ગયા? ચિંકી રડવા લાગી અને જોત જોતામાં વાંદરાઓએ આખું ઝાડ સફાચટ કરી નાખ્યું અને તાજા તાજા ફળ ખાઈ ગયા. ઝાડે ચિંકીને કહ્યું, ચિંકી જો, તારા બધા જ ફળ વાંદરાઓ ખાઈ ગયા. અને ચિંકી વધુ રડવા લાગી. મમ્મી, મમ્મી, મને ફળ જોઈએ. શું થયું? ઉઠી જા બેટા. મમ્મી ચિંકીને હલાવી હલાવીને જગાડવા લાગી. ચિંકીએ પોતાની આંખો ખોલી. અરે નહીં, હું તો સપનું જોતી હતી. અને ચિંકી મમ્મીને ચોંટી પડી. શું થયું ચિંકી બેટા, કેવું સપનું જોયું? મમ્મી, મેં સપનામાં જોયું કે વાંદરાઓ મારા બધા ફળ સફાચટ કરી ગયા અને મને એક પણ ના મળ્યું. અને ત્યારે જ પપ્પા રૂમમાં આવ્યા. શું થયું ચિંકીને? મમ્મીએ બધી જ વાત પપ્પાને કહી. ચિંકીએ સપનું જોયું કે એના બધા જામફળ વાંદરાઓ ખાઈ ગયા. બસ એટલું જ,
ચલો નાસ્તો કરીએ છીએ, આવો. ગટ્ટુ ચિંકી નાસ્તો કરવા માટે ટેબલ પર આવીને બેઠા. પપ્પા જોઈ રહ્યા હતા કે ચિંકીનો ચહેરો ઉતરેલો હતો. બેટા ચિંકી, મેં તને શું કીધું તું? ઝાડ આટલું જલ્દી નથી ઉગતા, અને જો તારા વાવેલા ઝાડને વાંદરાઓએ ખાઈ લીધું તો એમાં શું થયું? ઝાડ તો બીજા માટે જ વાવવામાં આવે છે. પણ પપ્પા, સોસાયટીમાં વૃક્ષારોપણ તો અમે કર્યું અને પાણી પણ અમે છાંટ્યું, તો પછી ફળ બીજા ખાય તો દુખ જ થાય ને. ત્યારે જ મમ્મી ગામડેથી દાદીએ મોકલેલું કેરીનું અથાણું લઈને બહાર આવી. મમ્મીએ ગટ્ટુ, ચિંકી અને પપ્પાને અથાણાની સાથે ગરમા ગરમ રોટલી આપી. પપ્પા, ગટ્ટુ અને ચિંકીએ ચટાકેદાર કેરીનું અથાણું ખાધું અને ચિંકીનો મૂડ પણ ચટાકેદાર થઈ ગયો. વાહ મમ્મી, અથાણું તો બહુ જ સરસ છે. કેરીનું અથાણું તો બહુ જ મસ્ત છે. દાદીને કહેજો બીજું મોકલાવે. હા હા બાળકો, હું દાદીને જરૂર કહીશ. અચ્છા ગટ્ટુ, ચિંકી, મને એ કહો, અથાણું શામાંથી બનેલું છે? પપ્પા, અથાણું તો કેરીથી જ બન્યું છે ને. તો ચિંકી, મને એ જણાવ, આ અથાણા માટે જે કેરી વપરાઈ છે, શું તે આ આંબાના ઝાડ વાવ્યા હતા કે તે ઝાડને પાણી પીવડાવ્યું હતું? ના પપ્પા, મને તો ખબર પણ નથી કે આ કેરીના ઝાડ ક્યાં છે, તો હું પાણી કઈ રીતે આપીશ? સાચું સમજી રહી છે બેટા. એવી જ રીતે જો તારા વાવેલા ઝાડના ફળ બીજા કોઈ ખાય તો તેમાં તને દુઃખ ન થવું જોઈએ. તને યાદ છે આપણે ગામડે ગયા હતા ત્યારે આપણા ઘરના પાસે કેટલા બધા ઝાડ હતા? તેમને ઉગવામાં કેટલા વર્ષો નીકળી જાય છે અને કેટલા વર્ષો પહેલા એ ઝાડ વાવ્યા હશે ત્યારે તો આપણે રસીલા અને તાજા ફળોનો સ્વાદ ચાખી શકીએ છીએ. ગટ્ટુ, ચિંકી મન લગાવીને પપ્પાની વાત સાંભળી રહ્યા હતા અને મમ્મીએ કહ્યું, એટલું જ નહીં, આપણા પૂર્વજોએ ઝાડ લગાવ્યા એટલે જ તો આપણે સહેલાઈથી શ્વાસ લઈ શકીએ છીએ. અને આવનારી પીઢીએ સ્વસ્થ અને હરિયાળી વાળું જીવન જીવવું હોય તો આપણે ઝાડનું પ્રમાણ અત્યારે વધારવું જોઈએ, જેથી આવનારા સમયમાં વાતાવરણનું તાપમાન સરખું રહે. હા મમ્મી પપ્પા, હું બહુ સારી રીતે સમજી ગયો છું. એટલું જ નહીં, સોસાયટી બગીચાના ઝાડ પણ કેટલા વર્ષોથી ઉગાડ્યા હશે, ત્યારે જ તો અમે હિંચકો બાંધી ત્યાં હિંચી શકીએ છીએ અને અમને ઠંડો છાંયડો પણ મળે છે ને. સાચું કીધું ગટ્ટુ. ચલો ગટ્ટુ તો સમજી ગયો, પણ ચિંકી તું સમજી કે નહીં? એકદમ સમજી ગઈ પપ્પા. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુનટુન કિડ્સ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.